गैरकायदेसर बांधकाम करवामां आव्या छे, जेमां खास करीने रेसिडेंशियल एरियामां कॉमर्शियल बांधकाम करवामां आवी रह्युं छे, जेमां नगरपालिकाने रहेम नजर हेठळ रेसिडेंशियलनी मंजूरी लीधा बाद पण केटलाक बिल्डरो द्वारा बांधकामना नियमोनुं उल्लंघन करीने કોમર્શિયલ બાંધકામ કરીને શોપિંગ સેન્ટરો ઉભા કરી દેવામાં આવ્યા છે। ત્યારે ડીસા શહેરના તાજેતરની યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માં ભાજપના ચૂંટાયેલા સદસ્ય મોસમ કિશોરભાઈ સાંખલાના પિતાએ 3 હનુમાન રોડ પર રેસિડેન્સી એરિયામાં કોમર્શિયલ બાંધકામ કરી દીપકલા મોલ બનાવ્યો છે, જેને લઈને ચીફ ઓફિસર તથા નગરપાલિકાના સ્ટાફ દ્વારા 3 હનુમાન રોડ પર પહોંચીને બાંધકામ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દીપકલા મોલની સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે દીપકલા મોલ ગોડાઉન બનાવ્યું હોવાનું ચીફ ઓફિસરને જણાવ્યું હતું, જેથી અરજદાર દ્વારા કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર ચીફ ઓફિસર દ્વારા સીલ કરવામાં આવ્યું હોવાનું અરજદાર દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું। અને ચીફ ઓફિસર દ્વારા અરજદાર અજયભાઈ ગેલોત પાસેથી ગોડાઉન સીલ ના કરવા માટે 15 લાખની માંગણી કરવામાં આવી હોવાની ગંભીર આક્ષેપો સાથે ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી, બાંધકામ અધિકારી મનોજભાઈ પટેલ, ઘરવેરા વિભાગના સુરેશભાઈ ગેલોત, સુરેશભાઈ મંડોરા તથા રાજુભાઈ જોશી અને ટાઉન પ્લાનિંગના સંદીપ દરજી ઉપર ડીસાની સેશન કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે, જેને લઈને સમગ્ર ડીસા શહેરમાં ચકચાર મચી જવા પામી છે। એ મારા ચીફ ઓફિસર સામે એટલા માટે દાખલ કરવામાં આવી છે કે મારી જે પ્રિમાઇસિસ છે એ બન પ્રિમાઇસિસને ચીફ ઓફિસરે સીલિંગ કરેલ છે વિધાઉટ મને સીલિંગની નોટિસ આપ્યા સિવાય। જે દિવસે સીલિંગ કરવા આવ્યા ત્યારે મેં એમની જોડે નોટિસ માગી, ત્યારે એમને કીધું કે મારે નોટિસ બીજી કંઈ આપવાની નથી તમને, તમે કાં તો 15 લાખની વ્યવસ્થા મને કરી આપો અથવા તમે ધારાસભ્યથી મને વાત કરાવી દો। 1 કલાકની રકઝક બાદ એ લોકોએ મને 1 કલાકનો ટાઈમ આપ્યો કે 1 કલાકમાં તમે મને પૈસાની વ્યવસ્થા કરી આપજો અથવા ધારાસભ્ય જોડે મને વાત કરાવી દેજો। 1 કલાક પછી એ લોકો આવ્યા એટલે મેં ના પાડી, મેં કીધું તમારે સીલિંગ કરવું હોય તો કરી દો, બાકી મારી જોડે કોઈ પૈસાની વ્યવસ્થા નથી ને આવી રીતના હું કોઈને પૈસા આપતો નથી। એ લોકોએ મારી બંધ પ્રિમાઇસિસમાં ગેટ કૂદી અને સીલિંગ કર્યું, માટે મારે ના છૂટકે એમના ઉપર હાઈકોર્ટમાં અહીંયા સેશન કોર્ટમાં અહીંયા દાખલ કરવું પડ્યું કે આ લોકોએ મારી જોડે આવી રીતનું વર્તન કર્યું છે। બસ આજે ભાઈ જીસા શહેરની અંદર ઘણા એવા બાંધકામો થયેલા છે, તો નગરપાલિકા દ્વારા માત્ર અને માત્ર તમારા જે બાંધકામ છે એમાં એની સાથે મને એવું દેખવા મળ્યું કે રાજકીય પ્રેશર ભયંકર અને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે। નગરપાલિકાનું ઇલેક્શન પત્યું એટલે મારા જેવા 2-3 જણને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે એવું મને જાણવા મળ્યું, પણ બાકીના સભ્યોએ સમાધાન અને હાથાજોડી કરીને કાર્યક્રમ કે લેવડ દેવડ કરી હોય આઈ ડોન્ટ નો, મને ખ્યાલ નથી, એ રીતે એમને પૂરું કરી દીધું છે। બાકી મારામાં 8 તારીખની અરજી અને 8 જ તારીખે મને નોટિસ, સેમ ડે નોટિસ કાઢી અને મારા ઉપર આ કાર્યક્રમ એમને એ લોકો બનાવે, એનામાં તમે સમજી શકો છો કે સેમ ડે નોટિસ મેં બી નગરપાલિકામાં બહુ બધી વિરોધ કરેલી અરજીઓ કરેલી છે, છતાં કોઈ દિવસ એની કોઈને નોટિસ બજાવવામાં નથી આવી। આ સેમ ડે અરજી અને સેમ ડે નોટિસ શા કારણે નીકળી હશે એ તમે સમજી શકો છો, એમાં તમે બધા પત્રકારો બી સમજદાર છો અને આપણો સમાજ બી સમજદાર છે એ સમજી શકો છો। જે આપની મિલકતને જે ગોડાઉન સીલ કરવામાં આવે છે એ પ્રકારમાં એમાં શું વ્યવસાય કરતા હતા? વ્યવસાય એટલે મારો અંદર મારો જે કહેવાય એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ એરિયો હું રાખતો હતો અને એમને સીલિંગ કર્યું, હાઈકોર્ટ પરથી હું સીલિંગ ખોલાવવાનો ઓર્ડર લઈ આવ્યો, નગરપાલિકાના સભ્યોની હાજરીમાં સીલિંગ ખુલ્યું, ત્યારે અંદરથી મારા 200 કટ્ટા બટાકા હતા એ બગડી ગયેલા નીકળ્યા, એ એમનું પંચનામું એમને કરીને મને આપ્યું છે કે બટાકાનો માલ પાણી થઈ ગયેલો છે, નીકળી ગયેલો છે, ખરાબ થયેલો, મેં માલ બહાર નાખ્યો છે, એના મારે દાવો દાખલ કરવાની મારી તૈયારી છે કે હવે હું એના વિરુદ્ધમાં દાવો દાખલ કરીશ કે મારે આટલું નુકસાન ગયું છે ચીફ ઓફિસરના હિસાબે, માટે આ ફરિયાદ કરવાનું મેઇન કારણ આ જ છે કે કદાચ હું આટલો સક્ષમ માણસ જો આવું નહીં કરી શકું તો બીજા નાના માણસો ક્યારે શું કરી શકવાના છે।
અરજદાર દ્વારા સીલ કરવામાં આવેલ ગોડાઉનમાંથી 200 બટાકાના કટા બગડી ગયેલ છે, જેનો પણ નગરપાલિકા સામે કોર્ટમાં નુકસાનના વળતર માટે દાવો કરવાની તૈયારી બતાવી છે. જ્યારે અત્યારે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત 5 કર્મચારીઓ સામે અરજદાર અજયભાઈ ગેલોત દ્વારા સેશન કોર્ટમાં ફરિયાદ કરતા સમગ્ર મામલો ડીસા શહેરમાં ટોપ ઇન ટાઉન બની જવા પામ્યો છે. નગરપાલિકાની કોઈ પણ પરવાનગી વગર ખેતી લાયક જગ્યામાં મૂળ બનાવેલ હતો, જેની એક અરજી મળતા નગરપાલિકાના પૂર્વ નગરપાલિકાના ચાલુ કોર્પોરેટર્સના પિતા દ્વારા આ સંદર્ભે અરજી કરતા આ કાર્યવાહી કરવાની ફરજ પડી છે. આક્ષેપ પ્રત્યાક્ષેપ તો સિસ્ટમનો એક ભાગ છે, પરંતુ ગુજરાત નગરપાલિકા અધિનિયમ કલમ 155, ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ 26-32 અને GDCRની જે જોગવાઈ છે એ જોગવાઈ અધીન રહી અને કાર્યવાહી કરવામાં આવી છે. ગોડાઉનમાં જે ગોડાઉનનો ઉપયોગ કરે છે વાસ્તવમાં ગોડાઉન નથી, એ મોલ જ છે અને એના ફોટોગ્રાફ્સ બધું આપણી જોડે છે. અને એમને હાઈકોર્ટમાં જ્યારે રીટ કરી ત્યારે કોર્ટે પણ એમનું બગડી જાય સામાન બહાર કાઢી નાખવાની અમને તાકીદ કરી હતી, જેથી આપણે મોલ ખોલી અને એમનું જે પણ બગડી જાય પેરિશેબલ આઇટમ હતી એ અમને જાતે બહાર કાઢી હતી અને ફરી પછી સીલ કરવામાં આવી છે.